મહાપોલ પર મહાચર્ચા. જી હા, એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા અને ત્યારબાદ એક્ઝિટ પોલે જે એનડીએ સરકાર બનાવશે તેવું કહ્યું છે. ત્યારે આપણે અલગ અલગ વિસ્તારોની વાત કરી રહ્યા છીએ, ત્યારે સૌથી પહેલા જ્યારે આપણે વાત કરી હતી ગુજરાતની, અને હવે ધીમે ધીમે આપણે અલગ અલગ વિસ્તારોમાં આગળ વધતા રહ્યા છીએ અને અલગ અલગ સ્ટેટ પ્રમાણે હવે વાત કરીશું પંજાબની. તો પંજાબના ગુરદાસપુર બેઠક ખૂબ જ મહત્વની મનાય છે, કારણ કે ગુરદાસપુરથી અભિનેતા સની દેઓલની જીત થયાના સમાચાર જે છે. એક્ઝિટ પોલના અનુસાર સની દેઓલ જે છે તેઓની જીત થશે અને સામે સુનિલ જાખર જે છે કોંગ્રેસમાંથી તેઓની હાર થશે. ત્યારે એક ચોક્કસથી કહી શકાય કે ખરેખર 2.5 કિલોના હાથ હવે આ વખતે કોંગ્રેસ પર ભારે પડવા જઈ રહ્યો છે. જી હા, પંજાબના ગુરદાસપુર બેઠક પરથી સની દેઓલની જીત થશે તેવું કહી રહ્યું છે એક્ઝિટ પોલ. હવે અન્ય વાત કરીએ પંજાબની અન્ય બેઠકની, તો અન્ય બેઠક છે ચંદીગઢ. જી હા, બેઠક પરથી કિરણ ખેરની જીત થઈ રહી છે, ભાજપના નેતા કિરણ ખેરની જીત થઈ રહી છે, જ્યારે કે કોંગ્રેસને અહીં કારમી હાર મળશે. પવનકુમાર બંસલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા તેઓની હારના સમાચાર એક્ઝિટ પોલ તો કંઈક આમ જ કહી રહ્યા છે. અને હવે વાત કરીએ રાજસ્થાનની, પંજાબની આ બે વીવીઆઈપી સીટની વાત કરીએ તો રાજસ્થાનમાં એક્ઝિટ પોલ શું કહી રહ્યો છે તે વિશે વાત કરીશું. રાજસ્થાનની બેઠકો પર ભાજપનું પ્રદર્શન સારું રહેશે તેવું કહેવામાં આવ્યું હતું. ત્યારે હવે જોઈએ જયપુર સીટની વાત કરીએ, અહીં પણ બીજેપીની જીત, રાજ્યવર્ધનસિંહ રાઠોડ જે છે તેઓની જીત થશે અને સામે કૃષ્ણ પુનિયા, તેઓ કોંગ્રેસના છે, તેઓની હાર થશે. એટલે અહીંયા પણ ભાજપના નેતાની જીત થશે, રાજ્યવર્ધનની જીત થશે અહીંથી, કે જેઓ એક યુવા નેતા અને હંમેશા તેઓ મીડિયા સામે આવીને પોતાની વાત કરતા હોય છે. ત્યારે આ તમામ વીવીઆઈપી સીટ જે છે તેમના પર આજે નજર કરી, મોટા ભાગની જે સીટો હતી ત્યારે આ સીટો પર મોટા ભાગે બીજેપી જે છે તે બાજી મારી રહી છે તેવું લાગી રહ્યું છે. બીજેપીની વાત નીકળે ત્યારે એનડીએની વાત નીકળે અને ખાસ કરીને વડાપ્રધાનની વાત નીકળે. જી હા, વડાપ્રધાન મોદીની વાત ચાલી રહી હોય, અહીં બીજેપી જે છે તે જીત હાંસલ કરશે, ત્યારે કયા મુદ્દા જીત અપાવી રહ્યા છે વડાપ્રધાનને? ત્યારે રાષ્ટ્રવાદનો મુદ્દો જે છે તે સૌથી વધારે મહત્વનો રહ્યો. બાલાકોટ હવાઈ હુમલા બાદ સ્થિતિ બદલાઈ ગઈ, બાલાકોટનો હુમલો થયો ત્યારબાદ એર સ્ટ્રાઇક કરવામાં આવી અને સીધા જ મત પડ્યા બીજેપી એનડીએના પક્ષમાં. પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાથી પરિવર્તન આવ્યું, રાષ્ટ્રવાદને લોકોએ સાથ આપ્યો, લોકોને લાગ્યું કે મોદી જ પાકિસ્તાનને જવાબ આપી શકે છે. જી હા, રાષ્ટ્રવાદનો મુદ્દો છવાયેલો રહ્યો અને આના પર જ મળી શક્યા હોય છે મોદીને વોટ. સરકારની ઘણી યોજનાઓએ જનમાનસ પર અસર કરી. જી હા, એટલે ચોક્કસથી કહી શકાય કે આ યોજનાઓ લોકો સુધી પહોંચાડવામાં કદાચ વડાપ્રધાન સફળ રહ્યા. આયુષ્માન ભારત યોજના હોય, મુદ્રા યોજના હોય કે પછી અન્ય કોઈ યોજનાઓ. એક ત્રીજું ફેક્ટર જે ખૂબ જ મહત્વનું કહી શકાય, તો અમિત શાહ અને વડાપ્રધાન મોદીની જીત, આ જોડી જીત અપાવી રહી છે. મોદી અને શાહના સંબંધો 30 વર્ષથી પણ જૂના છે. 1982માં પહેલીવાર મોદી અને શાહ વચ્ચે મુલાકાત થઈ હતી અને લગાતાર અત્યાર સુધી આ બેલડી જે છે તે પ્રખર રણનીતિકાર તરીકે આગળ આવી છે અને ઠેર ઠેર ભાજપના પરચમ લહેરાવવામાં આજ મોદી જે છે અને શાહની જે મોદી જે જોડી છે તે સફળ સાબિત થઈ. 1997ની પેટા ચૂંટણીમાં મોદી અમિત શાહને ટિકિટ અપાવી હતી અને આ જે બેલડી છે તેનો જાદુ હજુ પણ કાયમ રહેલો જોવા મળી રહ્યો છે. આ તરફ કોંગ્રેસ ફરી એકવાર કારમી હાર, જે પ્રકારે એક્ઝિટ પોલના આંકડા આવ્યા હતા 82 સીટ જ મળી શકે છે કોંગ્રેસને, એટલે કે યુપીએને, ત્યારે કોંગ્રેસની હારના કારણો કયા હોઈ શકે? એક તરફ કોંગ્રેસે ગુજરાતમાં જૂનાગઢ, બનાસકાંઠા અને પાટણ જેવી બેઠકો પર આશા છે, આણંદ, સુરેન્દ્રનગર અને બારડોલી બેઠક પર પણ કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું છે. તો અમરેલી, દાહોદ અને છોટાઉદેપુર, અહીં પણ કોંગ્રેસને થોડા ઘણા અંશે એવી આશા છે કે કોંગ્રેસને જીત હાંસલ થશે. પરંતુ જોવાનું એ રહેશે કે આખરે એક્ઝિટ પોલના આંકડા જો સાચા પડશે તો ખૂબ જ ઓછી બેઠકો મળશે. પરંતુ કોંગ્રેસે આટલો પ્રચાર કર્યો તે છતાં પણ કોંગ્રેસ શા માટે રહી ગઈ પાછળ? જો તેના કારણોની વાત કરીએ તો રાફેલ મુદ્દે સુપ્રીમમાં પીછેહઠથી રાહુલની ફજેથી થઈ. સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું કે ચોકીદાર ચોર હે આ નિવેદનને લઈને ખૂબ જ સાંભળવું પડ્યું રાહુલ ગાંધીને, તેનાથી પીછેહઠ કરવી પડી, તે ખૂબ જ મોટો અને મહત્વનો મુદ્દો રહ્યો. બીજી વાત કરીએ તો યુપી સહિત ક્યાંય પણ ન ચાલ્યું પ્રિયંકા વાડ્રા કાર. પૂર્વાંચલથી યુપીનો પ્રચારની કમાન પ્રિયંકા વાડ્રાને સોંપવામાં આવી હતી, પરંતુ કદાચ તેમનો જાદુ પણ ન ચાલ્યો અને આખરે કોંગ્રેસ જે છે તેને કદાચ આ ચૂંટણીમાં પણ હારનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તો એક્ઝિટ પોલના જે તારણો છે તે એનડીએની સરકાર બનાવશે તેવા સીધા જ સંકેત આપી રહ્યા છે. ત્યારે બીજેપીની કઈ કઈ જગ્યા પર તેમનું શાસન છે, 2014માં તેઓએ ક્યાં ક્યાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું,
તેનો ચિતારણ બતાવી રહ્યા છે. ગુજરાતમાં ક્લીન સ્વીપ, મહારાષ્ટ્રમાં ક્લીન સ્વીપ, ગોવાની બે બે બેઠકો પર જીત, ઉત્તરપ્રદેશની 73 બેઠકો પર જીત, હરિયાણામાં પણ ક્લીન સ્વીપ, ઉત્તરાખંડમાં પણ તેઓએ સારું પ્રદર્શન કર્યું, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં પણ છવાયા. મોદી લહેરમાં જે પ્રદર્શન કર્યું હતું, આ પ્રદર્શન ખૂબ જ કારગત નીવડ્યું અને 2014ની સ્થિતિ કંઈક આ રીતની હતી કે જ્યારે ઇલેક્શન પત્યું, જ્યારે ચૂંટણીના પરિણામો આવ્યા, ત્યારે મોટાભાગના રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાયો હતો અને તેનો જ આ ચિતાર છે. અને આ ગુજરાત આપણા માટે સૌથી વધારે મહત્વનું રહ્યું છે, ત્યારે હવે આ વખતે શું થાય છે તે તો હવે આવનારો સમય કહેશે. માત્ર 3 દિવસ, મહારાષ્ટ્રની પણ 48 બેઠકો પર ક્લીન સ્વીપ, શિવસેના અને ભાજપનો જાદુ જે છે ફરી એકવાર ચાલે તેવી શક્યતાઓ. તો 2014ની આ સ્થિતિ હતી, 2019માં શું હશે તે 23 મે ખબર પડશે. પરંતુ અત્યારની સ્થિતિ, એક્ઝિટ પોલના આંકડા કહી રહ્યા છે કે એનડીએ સરકાર બનાવશે. સીધાજીએ સહયોગી સંધ્યા પાસે આખરે સંધ્યા સાથે જે વિશેષજ્ઞો છે તેઓ આ અંગે શું કહી રહ્યા છે. સંધ્યા જી, જે જણા જે પહેલા જ કહેવામાં આવ્યું કે 2.5 કિલો કા હાથ પંજાબે ભારી પડ રહા હે, અને એવું જ અહીંયા પણ દેખાઈ રહ્યું છે. હજી હમણાં તો તેઓ બીજેપીમાં જોઈન થયા છે અને થોડી ઘણી તેઓએ સભા સંબોધી અને પ્રચાર પણ કર્યો. જોયું કે પ્રચારમાં ઘણા વ્યસ્ત રહ્યા હતા. જ્યારે એક પત્રકારે તેમને સવાલ કર્યો હતો બાલાકોટ મામલે, ત્યારે તેમણે કહ્યું હતું કે મને આ વિશે કંઈ જ ખબર નથી, કારણ કે અત્યારે હું પ્રચારમાં વ્યસ્ત છું. એટલે મુદ્દા ઉપર તેમને ખબર ન હતી, પરંતુ આ ચહેરો જીતી જાય છે એટલે તે કંઈક આશ્ચર્ય જગાડે છે. એટલે આનું પહેલા ક્વિક રિએક્શન હું વિશેષજ્ઞો પાસેથી લઈશ, જ્યારે આ જવાબ તેમની પાસેથી આવ્યો હતો ત્યારે. ના, એટલે જુઓ, એ સની દેઓલ અને ઉર્મિલા માતોંડકર બંને કંઈ 6-8 મહિના પહેલાંથી ભાજપમાં હોય, રાજબબ્બરની જેમ કામ કરતા હોય એવું કંઈ હતું નહીં. જસ્ટ ચૂંટણીમાં નોમિનેશન ફોર્મ ભરવા પહેલા જ જોડાયા અને સીધા જ જંગમાં ઉતરી ગયા. હવે જ્યાં સુધી ઉર્મિલા હારે છે અને આ જીતે છે, એવું છે, એનું કારણ છે કે જેમ જયરાજ સિંહે પોતે કહ્યું કે એ કંઈ જીતવા વાળી સીટ નથી ગોપાલ શેટ્ટીના સામે, એટલે એક સિમ્બોલિક ફાઇટ હતી, પણ સારી રીતે લડ્યા, પણ એક ફાઇટ હતી. ગુરદાસપુર અને પઠાણકોટ આ બે એવા એરિયા છે કે જ્યાં ભારતીય જનતા પક્ષ પંજાબમાં જીતે છે. બાકી બધા વિસ્તારમાં જો અમૃતસરમાં અરુણ જેટલી ઉભા રહ્યા હતા, પણ હરી ગયા વખતે પણ કેન્દ્રીય મંત્રી લડે છે. એમની આશા છે ભાજપને કદાચ 3 સીટ નીકળે, પણ બેઝિકલી ગુરદાસપુર અને પઠાણકોટ પંજાબમાં ભાજપ આટલા સુધી જ સીમિત છે, કારણ કે અકાલીના પાર્ટનર એમના મેજર પાર્ટનર છે, એટલે વધારે એ લોકોનું જ એમણે છૂટો દોર અકાલીઓને જ આપ્યો છે. એટલે એમાંની આ એક સીટ છે ગુરદાસપુર, એટલે અને પરંપરાગત રીતે ભાજપ અહીં જીતતું આવ્યું છે, એટલે દેર ઇઝ પોસિબિલિટી કે આ સીટ ભાજપ જીતે. ઓકે, પણ નેતાઓને મુદ્દા ના ખબર હોય તો ચાલે? ના, એટલે આમાં બિચારો કાર્યકર્તા વર્ષો સુધી પાથરણા પાથરતો હોય, પોસ્ટરો લગાવતો હોય, આ મારા મારા મિત્રો મારા મિત્રો જેમ 10-10 વર્ષથી રાડો પાડતો હોય, પણ એને કોઈ ટિકિટ ના આપે. અમે ઝઘડીએ, અહીંયા વાત કરીએ, છતાં અમારી ઉપર આટલી હમદર્દી બધાની છે, એટલે એ વાતનો અમને આનંદ છે. ઓકે, આનંદ છે. ઓકે, એટલા માટે કે જાહેરગીરમાં આવ્યા પછી માત્ર પદ હોય એવું જરૂરી નથી. તમે ધારાસભ્ય હો, સંસદસભ્ય ન હો, સંસદ સભ્ય હો ના હો, પણ નેતા નહીં, નેતા થવું અગત્યનું છે. એટલા માટે કે મહાત્મા ગાંધી સરપંચની ચૂંટણી નહોતા લડ્યા તો રાષ્ટ્રપિતા થયા છે. એટલે નેતા હો, લોકચાહના કાકા મણિકાકા, લોકચાહના હોવી ખૂબ અગત્યની છે. સુરેશભાઈ મહેતા એ મુખ્યમંત્રી થયા છે, બીજા બધા અનેક થયા છે, તો મુખ્યમંત્રી થવું, નેતા થવું એમાં બહુ ફરક છે. સની ભારે પડે નહીં, સની સવાલ નથી, તે ભારતીય જનતા પાર્ટીની જપનભાઈએ જે વાત કરી એ વાત પ્રોપર છે. નહીં, જપનભાઈ જે વાત કરી એ પ્રોપર છે. એટલા માટે કે અલ્ટિમેટલી તો પોલિટિકલ પાર્ટીઓની જે બેઠકો હોય એ પ્રમાણે હાજરી થતી હોય છે. બાકી ઉમેદવાર તેમનો સિમ્બોલિક છે. સની દેઓલ નહોતા તો વિનોદ ખન્ના પણ હતા અને બીજા ત્રીજા બધા ચૂંટાયેલા જ છે, એટલે આમાં સની દેઓલથી લેવા દેવા નથી. અને સની દેઓલને કદાચ કોઈ પ્રશ્ન રાજકીય ના આવડતો હોય એને હું તો બહુ વાંધો જોતો નથી. ઓકે, અચ્છા, નથી તમને વાંધો નથી, ચલો વિરોધ પક્ષ જ વાંધો નથી તો પછી બીજા. આપણા દેશની આખી કમનસીબી સમજુ છું તો એને, કે જે લોકો કાલે જોઈન થયા હોય ને એને આજે ટિકિટ આપવામાં આવે ને એ સેફ સીટ છે માટે ચૂંટાઈ પણ જાય છે, તો એ તો આપણી નબળાઈ કહેવાય ખરેખર. અરુણ સોરી એની મજાક પણ બનાવતા હતા કે તમને ખબર છે કે આપણા ડિફેન્સમાં આટલા 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 પ્રોબ્લેમ થયા અને આપણી સંસદની ડિફેન્સ કમિટીના હેડ કોણ છે. પછી અરુણ સોરી આમ એક્શન સાથે કહેતા હતા મહાન
વિશેષજ્ઞ રાજ બબ્બર એટલે બધું ચાલ્યા કરે, એને ખબર હોય પણ ના હોય. હી હોપ કે એલિવેટ થાય ને, વધારે સારા નેતા બને. ઓકે, તો આપણે નક્કી કરી નથી સંસદ સભ્ય છૂટો, કોઈ શૈક્ષણિક લાયકાત, કોઈ બીજી જાય, એ કોઈ લાયકાત નક્કી, જ્ઞાતિ જોવાય, બીજું જોવાય, ત્રીજું જોવાય, બધું. ઓકે ચલો, આપણે છેલ્લો હવે તબક્કો બાકી રહ્યો છે, સમય આપણે ઓછો છે. ગુજરાત વિશે આપણે થોડી વાત કરી રહીએ. ગુજરાતમાં ફરી એક વાર આપણે વાત કરીએ તો 1-3 સીટોની વચ્ચે આવે છે. આ 3 સીટ અમે પણ બતાવ્યું છે કે કઈ કઈ સીટ હોઈ શકે છે જે તમને આશા છે. હજુ પણ આપણે કેટલી કઈ કઈ સીટો પર આશા છે એ પહેલા તો જણાવો. હું બહુ સ્પષ્ટ કહું કે જો આશાવાદની વાત છે તો હું પ્રવક્તા તરીકે તો અમે તમામ બેઠકો જીતવાના છે. શહેરોની જે બેઠકો છે 8 બેઠકો છોડીને બધી બેઠકો ઉપર અમે જીતવાના છીએ. એમાં અમારી 3 કેટેગરીમાં પડે, બહુ સ્પષ્ટ ઓન એર એકદમ નિખાલસતાપૂર્વક કહું, ભલે એમના ઊંચા થાય ના થાય, એ તો એ પણ એ જ કહેવાના છે. એક વાત બહુ સ્પષ્ટ એ જ કહેવાના છે, પણ અમે એક વાત બહુ સ્પષ્ટ કહું કે અમે ક્યારેય કોઈ, મેં પહેલાય કહ્યું કે અમે મોટી મોટી વાતો ફાકા ફોદારી નથી કરતા. બહુ સ્પષ્ટ કહું, અમારે 8-10 બેઠક અમે જીતવાના છીએ. 8-10 બેઠકો એવી છે કે જેની ઉપર કાટેકી ટક્કર છે, જેની ઉપર હારજીત હાલ કોઈ પણ વ્યક્તિ કહી શકે નહીં બંને પાર્ટીમાંથી. હા, ચોક્કસ કોંગ્રેસની 6-7 બેઠકો કોંગ્રેસની એવી છે કે જે શ્યોર શોર્ટ છે. એવી રીતે ભારતીય જનતા પાર્ટીની 10 બેઠકો એવી છે કે જે શ્યોર જીતવાની. હું એ નામ એટલા માટે નહીં આપું કે અત્યારે ચૂંટણી ગણવાની બાકી છે, અને હું બધી જગ્યાએ એક એક મતદારને મેં પૂછ્યું પણ નથી. તમે એક્ઝિટ પોલ વાળાએ પૂછ્યું છે એટલું સારું છે, મેં તો પૂછ્યું નથી એટલે હું હાલ કહી શકું. પણ આ તો 26-26 કહે છે, એ કેવી રીતે કહે છે તો પછી? અમે 26-26 કહીએ છીએ, અને હું એમ માનું છું કે જે એક્ઝિટ પોલ આવે છે આ દેશનું મીડિયા અને મોટાભાગની બધી એજન્સી લગભગ કન્ફર્મ પણ કરે છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર કોઈ એક્ઝિટ પોલ 24 કહે છે, કોઈ 23 કહે છે, કદાચ 23થી નીચે લગભગ કોઈ નથી. તો હું એમ માનું છું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જો એક્ઝિટ પોલ પણ આટલું કહેતું હોય તો એક પ્રવક્તા તરીકે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમારો એટલો આત્મવિશ્વાસ તો હોય જ. પણ જે માઇનસ થાય છે એ વિશે પણ કોને જરા, ઉત્તર ગુજરાત કે પછી સૌરાષ્ટ્ર, માઇનસ ક્યાંથી થાય છે? 100% માનું છું કે જે પ્રકારની મીડિયાની અંદર ચર્ચા છે, અમારામાં પણ ક્યાંક એવી ચર્ચા હશે કે અમરેલીની બેઠક, જૂનાગઢની બેઠક, આણંદની બેઠક, પાટણની બેઠક, આ 4 બેઠકો ઉપર કોઈ હારજીત થઈ શકે એવું છે. પરંતુ જે પ્રકારે પહેલા બધા જ એવું કહેતા હતા કે મોદી નામનો વેવ નથી, અહીંયા બેઠા એમાં લગભગ મોટા ભાગના એવું કહેતા હતા આવું કંઈ છે નહીં. હવે ગઈકાલ પછી બધા એવું કહે છે કે આવું કંઈક છે, અને જો એવું કંઈક હોય, એવું કંઈક એન્ડોર્સ તમે કર્યું છે, આ એન્ડોર્સ કર્યું છે એ આ દેશના મીડિયાએ કર્યું છે, કે જેણે જનજન સુધી જઈ અને આમની માહિતી લીધી છે, કોણે ક્યાં મત આપ્યો છે એને આધારે, એક સિસ્ટમને આધારે તમે આ તૈયાર કર્યું છે. તો હું એમ માનું છું કે જો આ વે હોય કે અંડર જે શબ્દ તમારે નામ આપવું, ત્રીજું નામ આપવું હોય તો એવું, તો હું એમ માનું છું કે 26-26 ભારતીય જનતા પાર્ટી જીતે છે. કારણ એટલે રાહુલ ગાંધી કહેતા હતા કે અંડર કરંટ, એક મિનિટ, એટલા માટે હું બે વાત મારે કહું છું કે એક તો ગુજરાતની અંદર નરેન્દ્રભાઈએ 14 વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે કામ કર્યું છે, એટલે નરેન્દ્રભાઈને ગુજરાતની જનતાએ નજીકથી એના કામ કરવાનો તોર તરીકોને જોયા છે. અને બીજી બાજુ ગુજરાતની જનતા છે તો એક સેન્ટિમેન્ટલ તો હોય જ કે એક ગુજરાતી પ્રધાનમંત્રી છે, એ સેન્ટિમેન્ટલ એમાં પ્લસ થવાનું છે. તો પછી અમરેલી, બનાસકાંઠા, પાટણ આ બધામાં સેન્ટિમેન્ટલ ના હોય. મેં એવું કહ્યું જ નથી કે અમે હારીએ, એવું મેં એવું કહ્યું જ નથી, પણ શક્યતા શક્યતા હારીશું તોય છતાં એમાં સેન્ટિમેન્ટલ હશે, છતાં એમાં 2-5 ટકા વોટ ઓછા મળશે ને હારીશું તો એમાં હું એવું નથી માનતો કે સેન્ટિમેન્ટલ નહીં હોય. દરેકના મનમાં એ સેન્ટિમેન્ટલ છે, ગુજરાતી પ્રધાનમંત્રી હોય તો એ કોને ન ગમે. ઓકે, ઠીક ઠીક. હા, એક વાત બહુ સ્પષ્ટ કહું કે મહેશભાઈ સ્વીકારે કે ના સ્વીકારે એ બહુ અગત્યનું નથી, કે હું સ્વીકારું એ પણ અગત્યનું નથી. પણ એક વાત બહુ સ્પષ્ટ સમજી લેવાની કે આજે પણ ભારતીય જનતા પાર્ટીના પોતાના જે સર્વે છે એ કહેવા માટે ગમે તેટલા કહે. અને બીજું કહું કે મીડિયાએ પોતે પણ મીડિયા કંઈ સર્વે કરવા નાખ્યું હોય, એજન્સીઓ સર્વે કરતી હોય છે, એ એજન્સીઓ સર્વે કરે એમને 3 વિધાનસભા 1 સીટ પકડી છે. એટલે મેં દરિયાપુર વિધાનસભા પકડી હોય તો બાજુની સીટ એમાં ગણી લઈએ છીએ. એટલે એના બધા ખરેખર ચર્ચા તો એના મિકેનિઝમની થવી જોઈએ કે એકચ્યુઅલી આ કઈ રીતે સર્વે કરે છે. કારણ કે અત્યારે જે ચર્ચા કરે આપણે સર્વે ની કરે, સીટોની વાત કરી, તમે સર્વે ની વાત કરો છો, એટલે એક વીક રિએક્શન તમારું હોવું જોઈએ આજ જીત હાર ઉપર, દેશની જીત હાર ઉપર. જનતા પાર્ટીને ગુજરાતમાં 19-20 આપો છો ને, કોંગ્રેસને 6-7. ઓકે, તમે 23-3 4-5 કોંગ્રેસ, 4-5 કોંગ્રેસ ના ટોપ ફાઈટ છે 3-4 સાઈડ સીટ પર, ધેટ ઓલ આઈ કેન સે. પણ એનાલિસિસ અનુમાન, એનાલિસિસ મહત્વનું છે, આમાં સીટનો નંબર મહત્વનો નથી. ઠીક છે, ઓકે. હા, પહેલા જ કીધું પ્રમાણે કે 24 અને 2-2 ની શક્યતા છે કે પાટણ અને આણંદ. ઓકે, ઠીક.
હું એમ માનું છું કે એક્ઝિટ પોલ પર જ જો વાત કરવાના હોય આપણે, તો એક્ઝિટ પોલ પોતે એનડીએના 287 થી 340 સુધી વેરી થાય છે. તો 287 હશે એ પેલો 6 ગણતો હશે, પેલો 2 કે 3 ગણતો હશે. પણ હું બીજી રીતે આખી વાતને જોઉં છું કે જો 2 કે 3 જ જો કોંગ્રેસ જીતવાની હોય તો એ ભાજપની ચોક્કસ એક પોઝિટિવ જીત ગણાશે. જો 4 કે 5 જ કોંગ્રેસને જાય તો વિન વિન પોઝિશન ગણાશે. અને 6 થી વધારે કોંગ્રેસ જીતી તો ભાજપે એક આત્મમંથન. બિલકુલ, આ બહુ સારો જવાબ રહ્યો કે આ આત્મમંથન કરવું પડશે. કારણ કે 2014માં ગુજરાતમાં 26 માંથી 26 સીટ બીજેપીને મળી હતી, ને જો એક પણ માઇનસ થાય તો પણ બીજેપીએ વિચારવું જ પડે. જો એક પણ માઇનસ થાય તો હા, બિલકુલ બિલકુલ એ જ છે, આત્મમંથન તો કરવાનું છે. પરંતુ મારે એકચ્યુઅલી સમય ઓછો છે માટે અહીંયા ક્લોઝિંગ કરવું પડશે. આપ સૌનો આભાર. 23મીએ ખાસ સવારથી જ અમારી સાથે જોડાયેલા રહેશો, કારણ કે પળેપળની માહિતી, પળેપળના અપડેટ અને રુઝાન અને સૌથી પહેલું પરિણામ પણ આપને જોવા મળશે ન્યૂઝ 18 ગુજરાતી પર. ડિબેટમાં આટલું જ રજા આપશો.